दाखला नंबर 11 જોઈએ। तो मित्रों અહીં આપણને દાખલા નંબર 11 ની અંદર સૌપ્રથમ આપણને 12 શતક આપવામાં આવેલા છે। શતક શતક એને 100 પણ કહેવામાં આવે છે। તો 12 શતક એટલે આપણે એવું લખી શકીએ 12 અને 100 એટલે બે શૂન્ય આપણે ચડાવવાના થાય બરાબર। તો આ 12 શતક ત્યાર પછી આપણને આપ્યું છે 2 दशक दशक शब्द लाग्यो छे एटले 10 वडे गुणाकार थाय तो एनो जवाब आपणने मळशे अहीं 2 2 दशक एटले 2 नो गुणाकार आपणे 10 जोडे करीए एटले 20 थशे अने त्यार पछी त्रीजो आपणने आव्युं छे 5 एकम बराबर एटले एकम एनो अर्थ एवो थाय के 1 वडे गुणाकार थशे एटले आपणने 5 एकम आव्या छे एटले अहीं 5 थशे। हवे आ बधेनो आपणे सरवाळो करवानो थाय तो अहीं आपणने 5 त्यार पछी 2 બે અને એક તો આવો કંઈક જવાબ આપણને આ વિકલ્પની અંદર આવવો જોઈએ। તો અહીં આપ જોઈ રહ્યા છો કે આ જે જવાબ આવે છે તે અહીં આપણને આ દાખલાનો જવાબ એ આવે છે 1225। તો આવી રીતે 12 શતક વત્તા 2 દશક વત્તા 5 એકમ એનો જવાબ આવશે 1225। 12મો દાખલો જોઈએ જેની અંદર આપણને 21 સહસ્ત્ર આવો શબ્દ આવેલો છે। સહસ્ત્રનો બીજો અર્થ થાય 1000 બરાબર એટલે કે 1000 વડે ગુણવાના થાય એટલે 21 સહસ્ત્ર મતલબ 21000 થશે। તો આપણે 1000 શબ્દ આવે એટલે 3 શૂન્ય લગાવવા પડે। ત્યાર પછી 20 દશક એવો શબ્દ આપવામાં આવ્યો છે 20 દશક બરાબર તો દશકનો અર્થ એવો થાય 10 વડે ગુણાકાર થાય એટલે કે 20 નો 10 વડે તમે ગુણાકાર કરો तो आपणे 20 ने 10 वडे एटले 200 20 गुणा 10 एटले 200 थशे अने 9 एकम एटले 9 ने आपणे 1 वडे गुणवानो थशे एटले 9 एक 9 बराबर तो 9 एकम आपवामां आवेलो छे एटले अहींया 9 आवशे अने आनो हवे आपणे सरवाळो करीशुं। तो अहीं आपणने 9 0 2 1 2 21209 तो अहीं आपणने जवाब मळे छे बी 21209 तो आपणो आनो साचो जवाब जे आपणने मळे छे ते अहीं बी आवशे एटले के 21 सहस्त्र वत्ता 20 दशक वत्ता 9 एकम एटले के 21209 थशे। त्यार पछी 13मो दाखलो जोईए तो एनी अंदर कंईक आवुं आपवामां आवेलुं छे 15 सहस्त्र आपणे आगळना दाखलामां जोयुं એવી જ રીતે સહસ્ત્ર એનો અર્થ થાય છે 1000 બરાબર તો આપણે આમાં શું લખીશું 15 સહસ્ત્ર એટલે 15000 3 શૂન્ય આપણે લગાવીશું। ત્યાર પછી 14 શતક આપવામાં આવેલું છે શતક આપણે આગળના દાખલામાં જોયું હતું શતક એટલે કે 100 થશે તો 14 ગુણ્યા 100 કરવાના થાય એટલે 100 હોય તો 2 શૂન્ય આપણે લગાવવાના થાય અને પછી 14 એટલે 1400। ત્યાર પછી આગળ આપ્યું છે 2 દશક એટલે કે 2 દશક તો દશક એટલે 10 વડે ગુણવાના થાય 2 ગુણ્યા 10 કરીએ એટલે 10 દુને 20 થશે એટલે અહીંયા 20। ખાસ મિત્રો અહીંયા એકમની નીચે જ આપણે એકમ મૂકવાના છે એ પણ ખાસ આપણે જોઈશું નહીતર સરવાળામાં ભૂલ આવશે। એકમની નીચે એકમ દશકની નીચે દશક એવી રીતે આગળ વધવાનું છે। ત્યાર પછી 5 એકમ આપેલા છે 5 એકમ એટલે 1 વડે ગુણાકાર થશે એટલે 5 એકુ 5 તો અહીં એકમ જ આવે છે તો એકમની નીચે જ આપણે મૂકીશું અને આ બધેનો આપણે સરવાળો કરીશું। તો અહીં આપણે સરવાળો કરીએ તો આ 5 આ 2 આ 4 5 અને 1 6 અને 1 ના 1 એટલે કે એકમ દશક 100 1000 અને 10000 એટલે 16425। તો અહીં આપણને 16425 પહેલા વિકલ્પની અંદર આપણને જોવા મળે છે એટલે આનો સાચો જવાબ જે તે આપણને એ મળશે। 14મો દાખલો જોઈએ જેની અંદર આપણને 1000 એવો શબ્દ આપવામાં આવેલો છે 1000 બરાબર એટલે 1 ને 1000 વડે ગુણીએ આપણે તો 1000 આવી રીતે આપણે લખી શકીએ બરાબર। ત્યાર પછી 20 દશક એટલે અહીં આપણને 10 નો ગુણાકાર 20 સાથે કરવાનો થશે એટલે આપણને 20 નો ગુણાકાર 10 સાથે કરીએ એટલે 1 શૂન્ય તો 10 નો આવી ગયો અને 20 નું 1 શૂન્ય હતું એ અને 2 ના 2 એટલે કે 20 ગુણ્યા 10 કરીએ તો 200 આવશે અને 4 એકમ એટલે કે 4 નો ગુણાકાર એકમ એટલે કે 1 સાથે કરવાનો થશે એટલે એ આવશે 4
અને આનો આપણે હવે સરવાળો કરીશું તો અહીં આપણને 4 0 2 1 એટલે કે 1204 તો અહીં આપણને 1204 એ વિકલ્પની અંદર આપણને જોવા મળે છે એટલે તેનો સાચો જવાબ આપણને એ આવશે 15મો દાખલો જોઈએ તો 15મા દાખલાની અંદર સંખ્યા 705002 ને અંકમાં લખો ઓકે તો સૌપ્રથમ આપણે જોઈએ 700000 બરાબર તો અહીં આ 7 અને લાખ શબ્દ આવ્યો છે લાખ બરાબર એટલે 1 2 3 4 અને 5 અહીંથી તમે કરો તો એકમ દશક 100000 10000 અને લાખ એટલે કે લાખ શબ્દ આવે એટલે કોઈ પણ અંક હોય એની પાછળ આપણે 5 શૂન્ય લગાવીશું ઓકે આ આપણને 700000 મળ્યા ત્યાર પછી 5000 જુઓ 5000 અને 1000 એટલે 3 શૂન્ય લાગે એટલે આપણે આ બાજુથી એકમની નીચેથી જ મુકતા જઈશું 1 2 અને 3 અને 5000 કીધા છે એટલે આપણે અહીંયા 5 આ 5000 થઈ ગયા અને ત્યાર પછી માત્ર 2 આવ્યા છે જુઓ રકમની અંદર તમે જુઓ તો 2 એટલે માત્ર 2 હવે આને અંકમાં લખવા માટે આપણે શું કરીશું તો કે બધાનો સરવાળો કરીશું તો અહીં આપણે 2 0 0 5 0 અને 7 આ ટાઈપનો કંઈક જવાબ આવતો હોય તો એવો જવાબ આપણને અહીં એની અંદર જોવા મળે છે એકમ દશક 100000 10000 અને લાખ એટલે કે 705002 એટલે આપણો સાચો જવાબ જે આવે છે આ દાખલાનો એમાં વિકલ્પ નંબર એ એનો સાચો જવાબ છે 16મો દાખલો જોઈએ જેની અંદર આપણને આપ્યું છે સંખ્યા 16,07,012 ને અંકમાં લખો આગળ જોયું એ જ રીતે તો સૌપ્રથમ આપણે 16 અને પછી લાખ શબ્દ આવેલો છે એટલે કે પહેલા આપણે 16 કરીશું અને લાખ એટલે 1 2 3 4 અને 5 મીંડા આપણે ચડાવીશું શૂન્ય ચડાવીશું બરાબર ત્યાર પછી 7 અને 1000 શબ્દ આવ્યો છે એટલે 3 શૂન્ય 1 2 અને 3 શૂન્ય અને 7 આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ 7 તો અહીં આપણે 7 લખીશું અને ત્યાર પછી માત્ર 12 આપેલા છે તો આપણે 12 કરીશું બરાબર અને આ બધાનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કરતા આપણને શું મળે તો કે આ 2 1 0 7 0 6 અને 1 તો અહીંયા આપણને 160 70 12 160 70 12 એવો આપણને અહીં આપણને બી જવાબ જે આપવામાં આવેલો છે 160 70 12 એકમ દશક 100000 10000 લાખ અને 1000000 એટલે કે 16,07,012 તો અહીંયા સાચો જવાબ આપણને આ દાખલાનો આપણને બી સાચો જવાબ મળે છે 17મો દાખલો જોઈએ જેની અંદર આપણને એક સંખ્યા આપેલી છે 1 5 4 2 3 0 માં સહસ્ત્રના સ્થાનમાં કયો અંક છે તો પહેલા આપણે સંખ્યા લખીએ 1 5 4 2 3 0 હવે સહસ્ત્ર શબ્દ કીધો છે સહસ્ત્ર આ આપણે આગળ જોયું હતું સહસ્ત્ર એનો બીજો અર્થ થાય છે 1000 બરાબર તો 1000ના સ્થાનમાં એટલે કે આ એકમનું સ્થાન આ દશકનું ત્યાર પછી આ 100નું અને આ 1000નું આ 1000નું સ્થાન છે તો 1000 એટલે સહસ્ત્ર બીજો શબ્દ સહસ્ત્ર આપણે કહીશું એને તો સહસ્ત્રના સ્થાન ઉપર આપણને શું મળ્યું તો કે 4 મળ્યા છે તો અહીંયા આપણને 4 બી ની અંદર આપવામાં આવેલા છે એટલે એનો સાચો જવાબ છે એ આપણને બી મળશે તો આ રીતે પણ ફેરવી અને પૂછવામાં આવતું હોય છે 18મો દાખલો જોઈએ એની અંદર પણ આપણને એક સંખ્યા આપવામાં આવેલી છે તો પ્રથમ આપણે સંખ્યા લખીએ 2 1 8 4 5 6 અને 3 જેમાં 10000 એવો શબ્દ આપ્યો છે 10000 ખાસ જોજો મિત્રો 10000 એનો અર્થ એવો થાય કે 10000 તો અહીં તમે જુઓ એકમ દશક 100000 અને 10000 આ જે રહ્યું એ 10000નું સ્થાન છે એટલે ત્યાં આપણને 8 જોવા મળે છે તો અહીંયા જવાબની અંદર આપણને સી જે આપવામાં આવેલો છે એ 10000ના સ્થાન ઉપર આવેલો અંક છે બરાબર તો એનો જવાબ આપણને સી મળશે 19 નંબરની અંદર જોઈએ એક સંખ્યા આપેલી છે એની અંદર સહસ્ત્ર અને શતક એના સ્થાનમાં જે અંકો આવેલા છે એનો તફાવત લેવાનો છે બરાબર
तो अहीं पहला आपणे संख्या लखीए 3, 2, 5, 7, 7, 8 અને 9 એમાં સહસ્ત્ર સહસ્ત્ર એટલે હજાર બરાબર સહસ્ત્રમાં કયો અંક આવેલો છે એ અહીંયા લખીશું અને ત્યાર પછી શતક શતક એટલે 100 બરાબર તો 100 માં કયો આવેલો છે એ આપણે અહીંયા લખીશું તો અહીં જુઓ એકમ દશક અને 100 આ 100 આવેલો છે શતક શતક એટલે 100 બરાબર તો અહીં 7 આપવામાં આવેલો છે એટલે કે આ આપણે 7 લખ્યો ત્યાર પછી 100 પછી 1000 અને 10000 એવી રીતે આગળ વધીશું પણ આપણે તો સહસ્ત્ર સુધી જવાનું છે એકમ દશક 100 અને 1000 1000 ની અંદર પણ આપણને શું આપવામાં આવેલું છે કયો અંક આપવામાં આવેલો છે તો કે 1000 ની અંદર આપણને 7 અંક આપવામાં આવેલો છે બરાબર આ બે અંક આપણને મળી ગયા એક સહસ્ત્રના સ્થાન ઉપર અને એક શતકના સ્થાન ઉપર હવે બે અંકો મળે આપણને એ અંકોનું શું કરવાનું છે તો કે તફાવત લેવાનો છે જુઓ તફાવત એટલે શું થાય તો કે બાદબાકી થાય તો અહીં આપણે તફાવત લઈએ એટલે શું થાય 7 માંથી 7 બાદ કરીએ એટલે 0 આવે તો અહીં આપણને એ જવાબ જે અહીં આપ જોઈ રહ્યા છો એ 0 એ આવે છે એટલે આ દાખલાનો જવાબ છે એ આપણને એ આવશે 20મો દાખલો જોઈએ તો અહીં એક સંખ્યા આપવામાં આવેલી છે એના સહસ્ત્રના અને દશકના સ્થાનમાં જે અંકો આવેલા હોય તેનો સરવાળો કરવાનો છે બરાબર તો પહેલા આપણે સંખ્યા લખીશું 2, 2, 1, 2, 3, 5 6 અને 8 બરાબર તેને આપણે શું કરવાનું છે પહેલા તો સહસ્ત્રનું સ્થાન જોઈએ અને ત્યાર પછી આ સહસ્ત્રના સ્થાન પછી દશકનું સ્થાન જોવાનું છે દશક બરાબર હવે એ જે આપણને સ્થાનના અંક આવે એ જોઈએ તો પહેલા એકમ અને દશક તો દશકના સ્થાન ઉપર શું આપેલું છે તો કે 6 આપેલા છે તો આપણે અહીંયા 6 લખીશું ઓકે ત્યાર પછી આપણે સહસ્ત્ર લઈએ તો એકમ દશક 100 અને 1000 આ સહસ્ત્ર સહસ્ત્રનો અર્થ થાય 1000 તો 1000ના સ્થાન ઉપર શું આવેલું છે કયો અંક છે તો કે 3 હવે એનો શું કરવાનું છે તો અહીંયા રકમમાં આવ્યું છે સરવાળો કરવાનો છે તો આપણે સરવાળો કરીએ 6 અને 3 એટલે અહીંયા આવશે 9 તો અહીંયા આપણને ડી જે જવાબ રહ્યો એ 9 આપવામાં આવેલો છે એટલે આનો સાચો જવાબ છે આપણને ડી આવશે